राजकोट જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢડા નજીક આવેલ મોજેમાંથી સતત પાણી છોડવામાં આવતા મોજ નદી બની ગાંડીતુર. ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં આવતા ધોળાપુર. ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકના પગલે મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે. સમસાન તરફથી ખેતરોમાં જતો મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ હોવાના કારણે ખેડૂતો અને રાહદરીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે પાણીમાં ગરકાવ હોવાના કારણે ખેડૂતોને એમના ખેતરે જવામાં થઈ રહી છે હાલાકી. નદી પર કોઝવે પરથી પાણીના ઘસમસાતા પ્રવાહમાંથી જીવનના જોખમે પસાર ન થવા માટે સ્થાનિક પાલિકા સદસ્ય કરી અપીલ. હું રજા પોસ્ટમાન હિંગોરા, વોર્ડ નંબર 9નો માજી સુધારાસભ્યો. આ ગઈકાલે મોટે ઉપર વરસાદ ઝાઝો થયેલો એના કારણે 21 દરવાજા ખોલેલ છે. આ પાણી અહીંયા નદીની માલી પર આવે છે તો ખેડૂતને પણ અવર જવર થવામાં બહુ તકલીફ થાય છે. બીજું કે હજી પણ ગમે ત્યારે વરસાદ થઈ શકે તો પાટિયા ખુલી શકે એનું કંઈ નક્કી નહીં. એના માટે અપીલ કરું છું કે આ વિસ્તારના કોઈ પણ છોકરાઓને કોઈ પણ આ બાજુ આવવા ના દે, ડેમ બાજુ નહીં તો ડૂબી જાય, તણે જાય એવી પણ ભય છે. અને ખેડૂતને પણ સમય કાંઠે આવ્યા જવામાં બહુ તકલીફ થઈ રહી છે. આ આખો ડેમ ડૂબાઈ ગયો છે, રસ્તો છે એ પણ ડૂબી ગયો છે. અને ખાસ કરીને ખેડૂતને બહુ તકલીફ છે, એને પણ ફરીને જવું પડે છે. રિપોર્ટર અમીર પઠાણ, ઉપલેટા.